યુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ આબાદી ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે ગુપ્તયુગનો સુવર્ણયુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું ચંદ્રગુપ્ત પહેલો મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો તેના પુત્રનું નામ ઘટોત્કચ ગુપ્ત હતું ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન ત્રણસો ઓગણીસ પાટલીપુત્રની ગાદીએ આવ્યો તેણે શક્તિશાળી લિચ્છીવી જાતિની કન્યા કુમાર દેવી સાથે લગ્ન કર્યા લિચ્છીવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો તેણે મગધની પાસેના પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ સાકેત અયોધ્યા જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો તેણે મહારાજને બદલે મહારાજાધિરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ્ધ ધારણ કર્યું હતું તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવત શરૂ કરાવ્યો સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો ગુપ્ત સંવતના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની સમ્રાટ સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ એટલે કે પ્રયાગ પ્રશસ્તિ અને તેના સિક્કાઓમાંથી મળે છે આ પ્રશસ્તિ રાજકવિ હરિશેણે રચી છે તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુશાણ શાસનતંત્ર સુધી તેની વિજય યાત્રા કરી હતી દક્ષિણમાં લગભગ બાર જેટલા રાજાઓને હરાવ્યા તેણે આ રાજાઓને હરાવીને તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે ઢાપણપૂર્વક પુનઃ સ્થાપિત કર્યા રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો તેની સાહિત્યિક સિદ્ધિઓ અને ચારિત્ય પણ નોંધપાત્ર હતા તેણે અનેક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું હતું કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે જે તેનો સંગીત પ્રેમ દર્શાવે છે તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાયા હતા તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો આ સંદર્ભે તેણે સિક્કા પડાવ્યા હતા તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઇચ્છતા હતા તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું તેણે સામાજિક રીતરિવાજોને સ્વીકાર્યા હતા પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક હતો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય ઈસવીસન ત્રણસો પંચોતેરમાં સમુદ્રગુપ્તનું અવસાન થયું તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્યને અડકીને આવી હતી તેણે ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો આ વિજયની યાદમાં શકારી બિરુદ્ધ ધારણ કર્યું તે વિક્રમાદિત્ય પણ કહેવાયો તેણે ત્રણસો વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા શક ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્યબળ વધાર્યું આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને કરવામાં ખૂબ ઉપયોગી થયા તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો ભૃગુકચ્છ ભરૂચ અને સ્તંભતીર્થ ખંભાતના ધીક્તા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખોટ સંપત્તિના માલિક બન્યા ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાએ ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ ધરાવતો હતો તેનો સેનાપતિ આમ્રકાર દેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વરસેન શૈવધર્મી હતો રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્તયુગ સુવર્ણયુગ બની શક્યો તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્યલેખક કાલિદાસ તેના રાજકવિ હતા ધનવંતરી તેના રાજવૈદ્ય હતા વૈજ્ઞાનિક વરામિહિર વૈતાલ ભટ્ટ અમરકોષના રચયતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજદરબાર શોભતો હતો તેના સમયમાં શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો અજંતાના ઘણા કલાપ મંડપો તેના સમયમાં તૈયાર થયા તેણે રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા દિલ્હી પાસેનો મહેરોલી લોહસ્તંભ તેના સમયમાં સ્થપાયો જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી તેણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો લગભગ ઈસવીસન ચારસો ચૌદના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું કુમારગુપ્ત પહેલો ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો તેનો શાસનકાળ શાંતિ અને સમૃદ્ધિનો યુગ હતો તેણે વિશાળ સામ્રાજ્યને જાળવી રાખ્યું હતું તેના સમયમાં પુષ્યમિત્ર જાતિના લોકોએ બળવો કર્યો હતો આ બળવાને તેના પુત્ર સ્કંદગુપ્તે તરત જ શમાવી દીધો હતો તેના સમયમાં સામ્રાજ્યની ઉત્તર સરહદે હૂણોએ હુમલા શરૂ કર્યા હતા સ્કંદગુપ્તે તેમને પાછા કાઢ્યા હતા કુમારગુપ્ત કાર્તિકેયનો ભક્ત હતો અને તે ધર્મસહિષ્ણુ રાજા હતો તેણે બૌદ્ધો અને જૈનોને પણ દાન આપ્યા હતા નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ તેના સમયમાં સ્થપાઈ હતી અજંતાની કેટલી ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ